સૌરાષ્ટ્રવાસીઓ માટે છે ખુશખબર, સુરતથી વતનમાં જવાનો રસ્તો હવે મોકળો બન્યો. સરકાર શ્રી દ્વારા પરમિશન અપાઈ ગઈ છે, પરંતુ ચોક્કસ શરતોને આધીન પરમિશન અપાશે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણીએ એક વિડીયોના માધ્યમથી સંદેશો પાઠવ્યો છે. સૌરાષ્ટ્રમાં જવા માંગતા નાગરિકો માટે આવતીકાલે એટલે કે તારીખ 5/5/2020 રોજ સવારે કલેક્ટર સહિતની ટીમ દ્વારા સૌરાષ્ટ્રમાં જવા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લાવાર અધિકારીઓ સાથે ડિસ્કશન કર્યા બાદ તમામ ચકાસણી થશે અને ત્યારબાદ યોગ્ય વતનમાં જવાની તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝ આપ તમામને અપીલ કરે છે કે સૌરાષ્ટ્રમાં જવાની આપ કોઈ પણ જાતની ઉતાવળ ન કરશો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને વેરિફિકેશન કરાવશો અને કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે ત્યારે સરકારના આદેશને અનુસરજો. દર્શકો, ખોટી વાતો કે અફવામાં આવીને વતનમાં જવાની ઉતાવળ કરીને હેરાન ન થતા, સરકાર શ્રી દ્વારા સંપૂર્ણપણે જે આદેશ આપવામાં આવે તે જ પ્રમાણે પાલન કરજો. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વધુમાં શું કહ્યું છે, આવો જોઈએ આ વિડિયો. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસને કારણે લોકડાઉનનો ઘણો સમય થયો છે અને એમના કારણે ઘણા બધા પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે અને સૌરાષ્ટ્રના સૌ લોકોની એક એવી લાગણી હતી કે અમારે પોતાના ગામ અમારા વતન જવું છે. આ લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને અમે સૌ સાથી ધારાસભ્યો સાથે કાંતિભાઈ ભરત, વિનુભાઈ મોરડિયા, પ્રવીણભાઈ ભોગારી, વીડીભાઈ ઝાલાવાડિયા અને અમે સૌએ એક મિટિંગ કરીને આપણી સૌની જે લાગણી હતી, જે માગણી હતી એને અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ સાથે ચર્ચા કરી, વાત કરી અને એ ચર્ચાને અંતે આપણને સૌને જે ખાતરી આપી હતી મુખ્યમંત્રીએ કે 2 દિવસની અંદર આપણે આનો નિર્ણય લાવીશું. આજે આ વાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલે એક નિર્ણય લીધો છે કે સૌરાષ્ટ્રમાં જવાનું, જે લોકોને પોતાના વતન ફરવાનું જે લોકોને ઈચ્છા છે એ તમામને પોતાના વતન પહોંચાડવાનો નિર્ણય સરકારે લીધો છે. આજે સાંજે એ નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને કાલે સવારે એક કમિટી બનાવી છે, જેમાં એ કમિટીની અંદર હું છું, મહેન્દ્રભાઈ પટેલ છે, કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર છે, આ તમામની એક કમિટી બની છે. કાલે 10:30 સવારે આ કમિટી બેસશે, કેવી રીતે જવું, કેવી રીતે મંજૂરી આપી, કેવી રીતે અરજીઓ લેવી, ત્યાંના અલગ અલગ જિલ્લાઓ સાથે ચર્ચા વિચારણા કરી, પ્રશાસન સાથે વાત કરી અને સંપૂર્ણપણે રીતે અવ્યવસ્થા ઊભી ન થાય તે રીતેનું આયોજન કાલે 10:30 કરવા માટેની એક મિટિંગ મળવાની છે.